બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલીથી લગભગ 6 કિલોમીટર દૂર કે કાંક 5 સર જાય છે બોડેલી ડભોઈ રોડ ઉપર પાટણ પીઠા સાઈડ પર. અને અહીંયા એક નવયુવાન છે, તે દિગ્વિજયસિંહ રાઠવા. લગભગ 29 વર્ષની ઉંમરનો યુવાન છે, મોટી અમરોલનો, જયપુર પાવી તાલુકાના મોટી અમરોલનો. એનું મોત નીપ્યું છે. બાઇક લઈને તે બોડેલીથી ગોલા ગામડીની દિશામાં જઈ રહ્યો હતો. તે દરમિયાનમાં જે રોડની બેરિકેડ છે ત્યાં કંઈક ગાડી એની અથડાઈ એમ કહેવાય છે, અને ત્યાંથી બેરિકેડથી અથડાઈ તે ત્યાં પડી ગયો. અને એની બાઇક છે તે દૂર આગળ લગભગ 200-300 મીટર દૂર રોલિંગ થઈ એની મારી એકલી બાઇક, અને ત્યાં જઈ અને ઝાડની બાજુની અંદર જઈને પડેલી છે. અત્યારે બહુ ખાસા અંતર દૂર, જાણે કોઈક ફિલ્મનો સીન સર્જાયો હોય એવી રીતે આખી ઘટના બની. અને જે ચાલક છે દિગ્વિજયસિંહ એ અહીંયા પડ્યો અને તેની બાઇક છે ત્યાં પડી. 29 વર્ષનો આ યુવાન કોઈક કારણસર એને કંઈ દવા બિયારણના લાયસન્સની પ્રક્રિયા માટે અહીંથી નીકળી રહ્યો હતો. એના માટે કરીને પણ એ અહીંથી પોતાના ઘરેથી નીકળ્યો હતો. એના પિતા પણ અહીંયા આવેલા છે, અમે એમની સાથે પણ વાત કરી છે. તેઓએ પણ એક જ વાત કીધી કે આ રીતે જે બનાવ બન્યો છે તેમાં એ છોકરો ભણેલો પણ છે, અને ગોલા ગામડીની જે કોલેજ છે DRS કોલેજ ત્યાં એણે અભ્યાસ પણ કર્યો હતો. ખેતીવાડી લગત એણે જે કાગળો પણ કર્યા હતા અને લાયસન્સ બિયારણના લાયસન્સની પ્રક્રિયા માટે એણે પ્રયાસ કર્યા છે. તે દરમિયાન એ અહીંયા કાગળો લઈને જતો હતો. એના અથિયારામાંથી કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા, સાથે એના પિતા તેઓ પણ અહીંયા આવ્યા છે. દિગ્વિજયસિંહ ધનસિંહ રાઠવા, 29 વર્ષનો આ યુવાન, મોટી આમરોલ, જયપુર પાવી તાલુકાના મોટી આમરોલનો છે. 108 પણ આવી છે, પરંતુ જે યુવાન છે એનું ઘટના સ્થળ પર જ મોત નીપજેલું છે. અને મોતનો માતમ પણ છેલ્લો આદિવાસી યુવાનને લીધે, આદિવાસી વિસ્તારના નાગરિકોમાં પણ અજંપો, કારણ કે આ માર્ગ અકસ્માતમાં જે મોતની જે ઘટનાઓ બની છે એક પછી એક, એમાં એક વધારાનો એક ઉમેરો, આ વધારાનો એક બનાવ બન્યો છે. બોડેલી પાસે સાલપુરા પાસે, સાલપુરાથી આગળ પીઠાપાટણા પાસે આ બનાવ બનેલો છે, બોડેલીથી 6-7 કિલોમીટર દૂર. બનાવને લીધે અહીંયા લોકો પણ એકત્રિત થયેલા છે, રસ્તા પરથી આવતા જતા લોકો પણ ઊભા થઈ ગયા છે. આ બાઇક છે તે ફરી એક વખત તમને જણાવું કે બાઇક લઈને એ ગોલા ગામડી, બોડેલીથી ગોલા ગામડીની દિશામાં જઈ રહ્યો હતો. 6-8 કિલોમીટર દૂર જે લોખંડની બેરિકેડ આવે છે એ બેરિકેડની સાથે અથડાયો, પછી બાઇક છે અહીંથી અથડાઈ અને એ ત્યાંથી પડી ગયો બાઇક પરથી. અને બાઇક એકલી અહીંથી નીકળી, અને એ કાર છે, એ કાર મારુતિ સુઝુકીની, એની થયા અથડાઈ, અને એ મારુતિ ગાડી છે તે કારની આગળ એનું જે બોનેટ છે એનું ત્યાંમાં અથડાઈ, એનો જે આગળનો ભાગ છે તે પણ તૂટી ગયેલો છે. અને તે ગાડી છે ત્યાં અથડાઈ અને મોટરસાઇકલ આગળ જઈને પડી છે. લગભગ 200-300 મીટર દૂર ગાડી ચાલક વગર પડી, ચાલક વગર ચાલી, ત્યાં આગળ જઈને રસ્તાની બાજુના ખાડામાં જઈને એ ખાબકી. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને ખૂબ જ આઘાત આપનારી છે, કારણ કે જે અકસ્માતોની જે વંજાર ચાલી રહી છે અત્યારે તે દરમિયાનની અંદર આ વધુ એક બનાવ નોંધાયો છે. અને લોકોમાં અજંપો પણ છે, કારણ કે જે ગઈકાલે બનાવ બન્યો હતો પરમ દિવસે ઉંચાપણ પાસે, ત્યાર પછી આ બીજો બનાવ બન્યો છે. બનાવને લીધે પોલીસે પણ અહીંયા ઉભું તરત જ વિઝિટિંગ કર્યું છે, અને જે ટ્રાફિક છે એના નિયમન માટે પણ પ્રયાસો કર્યા છે. મૃતકને અહીંયાથી જે પોસ્ટમોર્ટમ માટે અને પોલીસ કાર્યવાહી માટે અહીંથી લઈ જવામાં આવશે, પછી આગળની જે કે ઘટની કાર્યવાહી ની કરવામાં આવશે. થેન્ક યુ. આ બાઇક અહીંયા પડી છે, અને આપણે તમે જુઓ કે જે જગ્યા પર અથડાયો છે અને જે બેરિકેડ સાથે અથડાઈ અને પડ્યો, બેરિકેડ કેટલી દૂર છે એ જગ્યા પર સુધી આપણે જઈશું તો ખ્યાલ આવશે કે એ કેટલા બધે દૂર ત્યાંથી ફંગોળ્યો છે. આજે પોલીસની ગાડી છે ત્યાંથી દૂર જ્યાં લોકો ઊભેલા છે આપણે જોઈ શકીએ છીએ. જે વ્યક્તિઓ બાઇક લઈને ઊભેલા છે ને સાથે, કેટલી દૂર જગ્યા છે, લગભગ 200 મીટર જેટલી જગ્યા હશે ત્યાં સુધી એ ફંગોળાયો, અને ત્યાં સુધી ફંગોળાયો અને માફ કર્યો ત્યાં એ પડ્યો. ત્યાંથી એની બાઇક છે એકલી રહેતી રનિંગ થઈ અને ખાડામાં જઈ ઝાડની બાજુમાં જઈને પડી.